નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લાના સિમલિયા ગામના પટેલ પરિવારની પુત્રવધુએ મન હોય તો માળ વેચવાયની ઉક્તિ સાચા અર્થમાં સાર્થક કરી છે. હલદરવાના પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણા પટેલ હાલ ખેતરોમાં ડ્રોન ઉડાવી દેવાનો છંટકાવ કરી રહી છે. અને મહત્વની વાત તો એ છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર કૃષ્ણાનો વિડીયો શેર કર્યો છે. પાયલોટ બની વિમાન ઉડાવતી ઈચ્છા ધરાવનાર કૃષ્ણા પાયલોટ તો બની, પરંતુ ડ્રોનની પાયલોટ જરૂર બની છે, જે પોતાની આંગળીઓથી ડ્રોનને ફેરવે છે અને પરંતુ જેના માટે તેને સંપૂર્ણ ટ્રેનિંગ મેળવી છે. હું શૈલેષભાઈ રણછોડભાઈ પટેલ, મારું નામ. હું સિમલિયા ગામનો વતની છું. અમે ખેતી વર્ષોથી ખેતી કરતા આવેલા છે, પણ આ ખેતીમાં અમને જે લેબરના કારણે, ગરમીના કારણે જે ઘણી કઠિનાઈઓ પડતી હતી, પણ સરકારશ્રીની જ્યાં નમો ડ્રોન દીદી યોજના થઈ જાહેર, અને એમાં અમારી વહુને જ્યાં ડ્રોન મળ્યું, નમો ડ્રોન, એમાં મને એવું લાગે છે કે ઘણું સરાહનીય કામ થશે મારાથી અને મને બહુ જ મદદરૂપ થશે. કારણ કે જે ત્રણ ત્રણ દિવસ અમને દવા મારતા, ખાતર છાંટા છાંટા, એની જગ્યાએ આજે ત્રણ દિવસનું કામ આજે અમે અડધો કલાકમાં કરી શકીશું. ને સરકારશ્રીની જે આ યોજના છે એ ખરેખર ખૂબ સરાહનીય છે, અને એમાં મહિલાઓને જે આત્મનિર્ભર બનાવવાનું કામ છે એ ખૂબ અભિનંદનીય છે. નમસ્કાર, મારું નામ કૃષ્ણા હરિકૃષ્ણ પટેલ છે. હું ભરૂચ જિલ્લાના સિમલિયા ગામની વતની છું. મેં નમો ડ્રોન દીદી યોજના 2024 અંતર્ગત ડ્રોનની તાલીમ લીધેલ છે. આ ડ્રોનની તાલીમ અમને જીએનએફસી દ્વારા આપવામાં આવેલ છે, અને આ તાલીમ માટે મારું ઓમ સખી મંડળનું સિલેક્શન કરવામાં આવેલ છે. સરપંચશ્રી દ્વારા પણ મારું સિલેક્શન કરવામાં આવેલ છે. આ માટે જીએનએફસી માંથી અમારું ઇન્ટરવ્યુ લેવામાં આવેલું, અને જેના દ્વારા અમે સિલેક્ટ કરવામાં આવ્યા છે. જીએનએફસી દ્વારા અમને અમદાવાદ ખાતે તાલીમ આપેલ છે અને ડ્રોન પણ આપેલ છે. ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ ખાતે અમારી ટ્રેનિંગ પૂરી થઈ, અને ડીજીસીએ માન્ય લાયસન્સ પણ અમને આપવામાં આવ્યું. આ ડ્રોનની મદદથી ખેડૂતોને આપણે ખેતીમાં સારી એવી મદદ કરી શકીશું, જેમ કે ઓછા સમયમાં સારો એવો દવાનો છંટકાવ કરી શકીશું અને ખેડૂતોના ટાઈમનો બચાવ પણ કરી શકીશું. આ ડ્રોનની મદદથી જે ખેડૂત 2 દિવસમાં જે કામ કરી શકે છે, તે આ ડ્રોન 45 મિનિટમાં પૂરું કરી શકશે. એટલે જેને એનાથી ખેડૂતોનો સમય પણ બચશે, અને સમયસર આપણે પાકને દવાનો છંટકાવ કરી અને અસરકારક પરિણામ પણ મેળવી શકીશું.